નમસ્કાર, કોણ છે આ છોકરી કે જેનાથી તંત્ર પણ ડરે છે અને મંત્રી પણ ડરે છે? કોણ છે આ છોકરી જે લોકોને ટેલિવિઝન ચેનલ ઉપર હોય કે યુટ્યુબ ઉપર હોય એ જકડી રાખે છે? કોણ છે આ છોકરી કે લોકોને એવું લાગે છે કે તેમના પ્રશ્નોનો આ તે જવાબ છે? ગુજરાતના લોકરક્ષક હોય કે ગુજરાતના તલાટીઓ હોય, ગુજરાતના બેકાર યુવાનો હોય કે સિવિલ હોસ્પિટલમાં અટવાતા ગરીબો હોય, કે પછી નર્મદા કિનારે વસતા લોકો હોય અને મચ્છુ હોનારતના લોકો હોય, આ બધાને જ એક ચહેરો જોઈને એવું લાગે છે કે આ છે તેમનો ચહેરો અને આ બની શકે છે તેમનો ઉત્તર. આપણે એક એવા જ ચહેરાની આજે વાત કરવાના છીએ. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું પ્રશાંત દયાળ. મોરબી હોનારત પછી ઘણી બધી ઘટનાઓ ઘટી, તેમાં એક એવી ઘટના છે કે જે મનને સારી લાગે તેવી પણ છે. મને ઘણા બધા મિત્રોએ પર્સનલમાં મેસેજ કર્યા છે, કેટલાકે મને વોટ્સઅપ મેસેજ કર્યા છે અને મને કેટલાક વિડીયો મોકલીને એવું પૂછ્યું છે કે આ કોણ છે. મુંબઈના રાજેન્દ્ર મહેતા છે, તેમણે પણ મને એક વિડીયો મોકલીને પૂછ્યું કે આ છોકરી કોણ છે. હું એ છોકરીને ઓળખું છું અને ઘણો ગુજરાતનો મોટો હિસ્સો પણ તેને ઓળખે છે કે આ છોકરી કોણ છે. પરંતુ મને લાગે છે કે આ છોકરી કોણ છે તેવો જ્યારે જ્યારે પ્રશ્ન થયો છે જે લોકોને, એની પહેલાં તમે પણ આ વિડીયો જોઈ લો અને કદાચ તમે તેને ઓળખી પણ જશો, પણ હું પછી તેની વાત કરીશ. પહેલા આ વિડીયો જુઓ. પરમ કૃપાળુ મુખ્યમંત્રી અને માનનીય હર્ષભાઈ સંઘવી આખી રાત ત્યાં બેસ્યા તો બસ એમની આ દયા અપરંપાર છે અને ઈશ્વરનો એ અવતાર છે, એનાથી વધારે કંઈ નહીં કહી શકાય. મોરબીની પ્રજાના આંસુ લૂછવા માટે તમે જઈ રહ્યા છો એ પણ બહુ સરસ વાત છે. અમે એવું કહી રહ્યા છીએ કે બીજા કોઈ શહેરની આંખોમાં શું કામ આંસુ લાવવા છે. મોરબી સૂતું નથી, તમે પ્રધાનમંત્રી આવવાના છે એટલે આજે પહોંચ્યા છો પાસની વ્યવસ્થા કરવા માટે. ત્યાં આખી રાત લાશો નીકળતી રહી છે. જયારે લોકો મર્યા ત્યારે 20 મિનિટ સુધી કોઈ બચાવવા માટે હતું જ નહીં. એ તો બાજુમાં રહેતા પેલા છોકરાઓ છે એ કૂદીને ત્યાં ગયા. નગરપાલિકા પાસે કોઈ વ્યવસ્થા નહોતી. એના કલાક 6 વાગે ઘટના બની, 6:30 તો ભાજપનો કાર્યક્રમ શરૂ થયો હતો બાજુમાં, 7 વાગે તો ત્યાં બધા પહોંચ્યા છે, એના પછી તો બાકી બધું શરૂ થયું છે. ત્યાં પરિસ્થિતિ જોઈ છે, ગાંડી વેલનું સામ્રાજ્ય છે, ચારે બાજુ જળકુંભી છે, એની અંદર કીચડ છે, 5 મિનિટ કોઈ જીવી શકે એમ નથી એ પાણીમાં. અને તમે કહી રહ્યા છો આખી રાત બચાવની કામગીરી કરી લાશો ગણવા માટે પહોંચ્યા હતા ત્યાં. આંકડાઓ કેવી રીતે એડજસ્ટ કરી શકાય એ બધું થતું હતું ત્યાં, અને છતાંય તમે કશું જ નથી કર્યું. તમે બહુ જ સારા, બહુ જ મહાન છો, પણ હવે ના થવું જોઈએ આવું, એમ કહી રહ્યા છીએ. આટલી વાત પહોંચે તો બસ ઈશ્વરની કૃપા, બીજું તો શું. નમસ્કાર. જો જવાબદારોએ જવાબદારી નિભાવી હોત તો રોકાઈ શકે. આ ખાનગી કંપની પાસે આ બાબલો છે અને તે તપાસ પંચ નિમણું દીધું છે. તપાસ પંચમાં આ બધું બહાર આવવાનું છે. તક્ષશિલા વખતે તમે આવા જવાબ નહોતા આપતા. મેં બ્રિજેશભાઈને એટલા માટે રોકીને પૂછ્યું કેમ કે બ્રિજેશભાઈ તક્ષશિલા વખતે અમારી સાથે ચર્ચાઓમાં બેસતા હતા અને ગળું ફાડીને બોલતા હતા કે કોઈને ન છોડવા જોઈએ, સરકાર નાટક કરે છે, તપાસ પંચો રીમવાની વાત કરે છે. કહેતા હતા કે નહીં બેન, આજે નહીં, આજે નહીં તો ક્યારે, ક્યારે સવાલ કરવાના તમને? આવી બધી ઘટનાઓ પૂરી થાય પછી તો અમે આવીએ છીએ સવાલ કરવા માટે. મંત્રીઓને નીકળવું છે, નીકળવા દઈશું અમે, અમે એમના રસ્તા રોકવા નથી ઊભા. પણ જે નેતાઓ જયારે ગળું ફાડીને કહેતા હતા કે અમે સરકાર જવાબદેહ હોવી જોઈએ, જવાબ આપવી જોઈએ, આજે એમના પર આવ્યું તો કેમ જવાબમાંથી ભાગી રહ્યા છે? સવાલોથી છટકવું એ તો ના હોઈ શકે સરકારનું કર્તવ્ય. અમે અહીં આવ્યા છીએ તો જવાબની અપેક્ષા સાથે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ એટલે બસ મુખ્યમંત્રી આવ્યા ગયા એ બધું બતાવવા નથી આવ્યા, કેમ કે એ તો આવવાના જ છે ને, જવાના જ છે ને. એ એમના આવ્યા ગયા પછી શું પરિવર્તન આવશે અહીંયા? નગરપાલિકાના ચીફ ઓફિસર એવું કહે છે કે પરવાનગી વગર બ્રિજ ચાલુ કરી દીધો હતો, ક્વોલિટી કંટ્રોલ્સ કે કોઈ અમે પરમિશન નહોતી આપતી, તો તમે કરતા શું હતા 5 દિવસ સુધી? તમને 5 દિવસ ખબર ન પડી કે બધું એમને એમ ચાલી રહ્યું છે? જેટલા સુરક્ષાના ઘેરામાં બતાવો છે, આ બધા કોઈના સુરક્ષાના ઘેરાને અમે ના નથી પાડતા, પણ સામાન્ય માણસના જીવનની શું કોઈ કદર નથી? 96 લોકોનો આંકડો સામે આવી રહ્યો છે, 100 જેટલા લોકો જયારે મૃત્યુને ભેટે અને પછી તમે કહો કે મને દુઃખ છે, અફસોસ છે, એ તો અમને છે, ફરક શું અમારા મને તમારા? આ વિડીયો જોયો અને કદાચ તમે ઓળખી પણ ગયા હશો. આ છોકરીનું નામ છે દેવાંશી જોશી. આ મારું એક ગમતું પાત્ર છે પત્રકારત્વમાં, કારણ કે હું જ્યારે પત્રકારત્વમાં આવ્યો ત્યારે મારી કલ્પના હતી કે હું કેવો પત્રકાર થઈશ. આ પત્રકારત્વની સફરમાં અનેક ઉતાર ચઢાવ જોયા, અનેક સંઘર્ષો જોયા. મારી 35 વર્ષની નોકરીમાં લગભગ મારી આ જ પ્રકારના પત્રકારત્વને કારણે 20થી વધુ વખત નોકરીઓ ગઈ. એનો અર્થ એવો નથી કે મેં છોડી, મને કાઢી મૂકવામાં આવ્યો, કારણ કે મેં મારા સ્વપ્નનું જે પત્રકારત્વ જોયું હતું તેવું પત્રકારત્વ કરવું અઘરું છે. ઘણા વર્ષો પછી મને એક એવો પત્રકાર જોવા મળ્યો છે
કે જે મારા સ્વપ્નનું પત્રકારત્વ કરી રહ્યો છે અને પત્રકારે જે કરવું જોઈએ તે કરે છે. તેનું નામ છે દેવાંશી જોશી. દેવાંશી જોશી અત્યારે પોતે એક પત્રકાર હોવાની સાથે એની પોતાની યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે જમાવટ. દેવાંશી સાથે મારો પરિચય લગભગ 1.5-2 વર્ષ જૂનો છે. દેવાંશી કોણ છે એનો પરિચય મારે તમને આપવો છે. દેવાંશી મૂળ મહીસાગર જિલ્લાના એક નાનકડા ગામમાંથી આવે છે. દેવાંશીનો ઉછેર એક એવા બ્રાહ્મણ પરિવારમાં થયો છે કે જ્યાં રોજ યજ્ઞ થાય છે, રોજ આહુતિ અપાય છે, મંત્રોચ્ચાર થાય છે. પરંતુ આનંદ એ વાતનો છે કે એક બ્રાહ્મણ પરિવારમાં એક કર્મકાંડ કરનાર પરિવારમાંથી આવતી હોવા છતાં દેવાંશી ઉપર ધર્મ હાવી થયો નથી અને તેનો ધર્મ છે પત્રકારત્વ. તેને કોઈ બીજો ધર્મ સ્પર્શી શક્યો નથી કે કોઈ ધર્મ તેને અભડાવી શક્યો નથી. રાજકારણીઓ તેને ડરાવી શક્યા નથી કે તેને કોઈ લલચાવી શક્યું નથી. દેવાંશી અમદાવાદમાં આવી થોડા વર્ષો પહેલાં અને તેણે અમદાવાદની જ એક પત્રકારત્વની સ્કૂલમાં ડૉક્ટર કાશીકર પાસે પત્રકારત્વની તાલીમ લીધી અને એક કોર્પોરેટ કંપનીમાં ટેલિવિઝન એન્કર તરીકે તેણે ફરજ બજાવી. તેનું કામ જ બોલે છે. દેવાંશીનું નામ એટલા માટે થયું કારણ કે દેવાંશીનું કામ બોલતું હતું. તેના શબ્દમાં સંવેદના છે. જ્યારે જ્યારે ગુજરાતના લોકો તકલીફમાં મુકાયા ત્યારે દેવાંશીના શબ્દમાં અને દેવાંશીના ચહેરામાં એ પીડા જોઈ શકાય છે. ખરેખર પત્રકારત્વ તો એ જ છે કે તમને જ્યારે સામાન્ય માણસને પીડા થાય અથવા સામાન્ય માણસ મુશ્કેલીમાં મુકાય ત્યારે પત્રકાર પોતે એવું સમજે કે હું એ જગ્યાએ છું. દેવાંશીનું પત્રકારત્વ એવું જ રહ્યું છે. એટલા માટે જ જ્યારે દેવાંશી મોરબી દુર્ઘટના વખતે ત્યાં પહોંચી ત્યારે તેના શબ્દમાં આક્રોશ જરૂર હતો. તે મંત્રીઓને, તે અધિકારીઓને, તે પદાધિકારીઓને સવાલ પૂછતી હતી. પરંતુ એક એની સારી બાબત એવી છે કે એના શબ્દોમાં આક્રમકતા હોવાની સાથે તેના શબ્દમાં શાલીનતા છે. બીજી ખાસ બાબત એવી છે કે જે લોકો આખી ઘટના માટે જવાબદાર છે તેમની સામે ગુસ્સો હોવા છતાં તેના મનમાં આ સરકારી તંત્ર સામે તિરસ્કાર નથી. કારણ કે આ જે સરકારી તંત્ર છે તે આપણામાંનું જ એક છે. એક આક્રમક પત્રકારત્વને કારણે દેવાંશીનું પત્રકારત્વ લોકોને ગમે છે. હવે સવાલ એવો પણ આવે છે, ઘણા એવું પણ આ વિડીયો મોકલીને એવા સવાલ ઊભો કરે છે કે દેવાંશી જે પ્રકારનું પત્રકારત્વ કરે છે એવું નેશનલ મીડિયા કે બીજું મીડિયા કેમ આવું પત્રકારત્વ નથી કરતું. તો મારે કહેવું જોઈએ કે દેવાંશી જે કામ કરે છે ઉત્તમ કામ કરે છે. પરંતુ અત્યારે દેવાંશી જે સ્લોટમાં છે ત્યાં એ પત્રકારની સાથે એક માલિકની ભૂમિકામાં પણ છે. બીજા જે પત્રકારો છે તે કોઈક ને કોઈક સંસ્થામાં નોકરી કરે છે. એના કારણે તેમને કેટલીક મર્યાદાઓ પણ નડે છે. બની શકે કે સંસ્થાની જે લાઈન દોરી છે એ લાઈન દોરીમાં ચાલવું પડે છે. જો કે દેવાંશી જ્યારે એક કોર્પોરેટ કંપનીમાં નોકરી કરતી હતી ત્યારે એ આ જોખમ લેવા તૈયાર હતી અને તેણે પોતાને જે લાગ્યું તે જ પ્રકારનું પત્રકારત્વ કર્યું છે. દેવાંશીએ મને યાદ છે કે મુખ્યમંત્રીનો જ્યારે ઇન્ટરવ્યૂ માંગ્યો હતો થોડા સમય પહેલાં ત્યારે મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી એવું કહેવામાં આવ્યું હતું કે દેવાંશી સિવાય કોઈ પણ આવે તો અમે ઇન્ટરવ્યૂ આપીશું, દેવાંશીને ઇન્ટરવ્યૂ નહીં આપીએ. આમ એક રાજકારણીને કે એક મુખ્યમંત્રીને એક પત્રકારનો ડર લાગે ત્યારે મને લાગે છે કે દેવાંશીને આ એક મળેલો એક નેશનલ એવોર્ડ છે. આ પ્રકારનું એ પત્રકારત્વ કરે છે, પત્રકારત્વના વિદ્યાર્થીઓને ભણાવે પણ છે અને હવે એક માલિક હોવાની સાથે એક પત્રકાર હોવાની ભૂમિકા, બંને ભૂમિકા બહુ સારી રીતે બજાવી રહી છે. દેવાંશી જ્યારે મને મળે છે ત્યારે હું દેવાંશી માટે એટલી જ પ્રાર્થના કરું છું કે દેવાંશી તો આજે જેવી છે એવી કાયમ રહેજે. કારણ કે એક દેવાંશીથી આ પત્રકારત્વની દિશા કે દશા નહીં બદલાય. અમારે ઘણી બધી દેવાંશીની જરૂર છે અને તું નવા આવનાર છોકરાને એક નવો રાહ ચીંધજે. મને અને કેમેરામેન જયંત દાફડાને અહીંયા જ રજા આપશો. નમસ્કાર.